महाराष्ट्र पुनानी कॉलेज 70 जेटली विद्यार्थिनीओए निरोणा गामनी मुलाकात लीधी, रोगान आर्ट कला सहित कला अंगे तो विस्तृत जानकारी मेळवी हती। निरोणा थी प्रतिनिधि विमल भानुशाली एक विस्तृत अहेवाल। पुना खाते आवेल डॉक्टर बी एन कॉलेज ऑफ आर्किटेक्चर्स 70 जेटली विद्यार्थिनीओए नखत्राणा તાલુકાના નિરાણા ગામની મુલાકાત લીધી હતી। નિરાણામાં ખાસ કરીને જે કલાકારીગરી છે તે વિશે તેઓ જાણકારી મેળવી હતી। અલગ અલગ પ્રકારના યુનિટની પણ તેમણે મુલાકાત લઈ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી। ખાસ કરીને કોલેજની વિદ્યાર્થિનીઓએ જે કારીગરો છે તેમની વિગતવાર મુલાકાત લઈ તેમની રહેણીકણી તેમને દ્વારા કરવામાં આવતી કલા સહિતની બાબતે ખૂબ માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું। આ પ્રસંગે સરપંચ NTI અને દિગ્વિજયસિંહ પઢિયાર સહિતના લોકો પણ તેમની સાથે જોડાયા હતા અને વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું। પ્રોફેસર ધ્રુવ ચંદવાણિયા પણ ખાસ હાજર રહી અને એક એક કારીગરોની વિસ્તૃત જાણકારી મેળવી હતી। ખાસ કરીને જે રોગાન આર્ટ કલા છે તે સંબંધિત માહિતી વિદ્યાર્થીઓ દ્વારા મેળવવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી અને કારીગરો અને વિદ્યાર્થીનીઓ વચ્ચે એક અપેક્ષિત સેતુ રચાયો હતો। નરોત્તમભાઈ આહિર, નિરોણા સરપંચ। નિરોણા આજરોજ સરકારશ્રી દ્વારા બનાવેલ ગ્રામ હાટની અંદર થોડા સમય પૂર્વે ઉદ્ઘાટન થયું હતું અને અનેક પ્રવાસીઓ દેશ વિદેશમાંથી આવે છે। આજરોજ પુના BN કોલેજની જે વિદ્યાર્થીની હતી એ અહીંયા 3 દિવસ માટે આવ્યા હતા અને આ બધી કલાઓ નિહાળી હતી, એના ઉપર આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો અને ખૂબ એ લોકોને મજા આવી, સારું રહ્યું। અને આ નિરોણાનું જે કામ જે છે કલાઓ ક્ષેત્રનું ખૂબ વિશ્વ લેવલે ફલક ઉપર છે અને આવી રીતે દરરોજ મહારાષ્ટ્ર, રાજસ્થાન, અલગ અલગ રાજ્યોમાંથી પ્રવાસીઓ અહીં આવે છે અને અચૂક આ જગ્યા ઉપર એક વખત મુલાકાત લેવી જોઈએ, જેથી કરીને સ્થાનિક નાના કારીગરો છે એને ધંધો વધારે સારું હાલે અને ન્યાય મળે એ હેતુથી બધાની રોજગારી હાલે। અને ખૂબ મોટું કામ છે, એકદમ ઝીણી ઝીણી બાબતો છે, કલર છે, લાકડા, કોપર બેલ છે, પછી વણાટ છે, હેન્ડીક્રાફ્ટ છે, પછી રોગાન આર્ટ છે, આવી અનેક કલાઓ વિશ્વ લેવલે પ્રખ્યાત છે, ત્યારે આની અચૂક પ્રવાસીઓ બધા મુલાકાત લે એવું અમે જણાવી રહ્યા છીએ। મારું નામ નજાર મોહન પરદભાઈ, હું વ્યવસાય વણકર છું, આર્ટિસ્ટ છું, ગ્રામ આર્ટમાં મારું સ્ટોલ છે, અહીંયા બધું કામ કરું છું, અહીંયા શીખવાડું છું। હમણાં પુણેથી યુનિવર્સિટીથી અહીંયા આર્ટિસ્ટ આવ્યા છે, એમને અમારું કામકાજ બહુ સારું લાગ્યું અને એમને અમને શીખવાડ્યું, એમને અમને જ્ઞાન મળ્યું, અમારું જ્ઞાન એમને મળ્યું। બહુત અચ્છા લગા વહાં કે ઇતના અચ્છે લોગ થે વહાં કે બહુત અચ્છે સે હમે વેલકમ કિયા, ઇતને હમે સબ ચીઝ કી પરમિશન દી, જહાં જહાં હમે લાઇક લગ રહા થા કે યહાં હમે લાઇક મના કરેંગે, પર બહુત અચ્છા સા ઓર ઇતના પ્યારા ગાંવ હૈ, સબ લોગ ને ઇતને અચ્છે સે બાત કી, ઉનકા લાઇક આર્કિટેક્ચર ભી ઇતના અચ્છા હૈ, હમે બહુત કુછ સીખને મિલા યહાં કે, ઇનકા આર્ટ, ઇનકા કલ્ચર બહુત, મેં તો સબકો બોલુંગી અભી કી સબ નિરોણા આવ હી, બહુત પ્યારા દિન, નિરોણા કે લોગો કો તો યહી બોલના ચાહુંગી કે આપ બહુત અચ્છે હો ઓર એસા હી સબકે સાથ અચ્છે સે રહેના, આપ બહુત પ્યાર સે રહે હો હમારે સાથ ઓર હમે બહુત અચ્છા લગા યહાં આકે, ઓર હમ દૂસરી બાર ભી હમ એસા ઓફકોર્સ આના ચાહતે હૈ દૂસરી બાર, ઓર આપ સબ ભી હમારે પાસ, હમ ભી આપ સબ બહુત અચ્છે સે ટ્રીટ કરેંગે। એકદમ બઢિયા લગા, સબસે અચ્છી બાત હૈ કે નિરોણા કે લોગ એકદમ પ્યાર સે હમકો ઇન્વાઇટ કિયા, ऐसा किसी ने भी रोका नहीं और सब जगह पे हमने जिधर जिधर भी घूमे आवभगत बहुत अच्छा था, काफ़ी अच्छा लगा। हम आर्किटेक्चर कॉलेज से हैं, मैं आर्किटेक्चर का फैकल्टी हूँ, ये मेरे स्टूडेंट्स हैं, ऐसे हम लोग तकरीबन 80 लोग इधर आए थे और निरोणा गांव का घर कैसे बना हुआ है, उधर के आर्टिस्ट लोग कैसे रहते हैं, उनका कारोबार कैसा चलता है, वो देखने के लिए और उसकी पढ़ाई करने के लिए हम लोग आए थे। निरोणा गांव हमको लगा था बहुत छोटा है पर वो काफ़ी बड़ा हुआ है एंड हम लोग तकरीबन 10 साल पहले आए हुए थे, उसके बाद काफ़ी डेवलपमेंट हुआ है इधर। इनफैक्ट ये भी जो ग्राम हाट बनाया हुआ है गवर्नमेंट ने, ये भी बहुत अच्छी चीज़ें बनाई हुई है। सो एक जो आर्टिस्ट लोगों के लिए जो प्रोत्साहन मिलता है जो गांव में किया हुआ है, तो वो काफ़ी अच्छा लगा हमको सब देख के। मैं बोलूँगा कि आओ, लोगों को पता चलना चाहिए कि हमारे इंडियन आर्टिस्ट कैसा काम कर रहे हैं, उनकी कला को देखो, उनकी मेहनत को देखो, ग्राम हाट में आओ, प्रमोट करो उनके कला को, उनसे खरीदारी करो, तो ये और गांव और अच्छा करेगा, बहुत ज़्यादा अच्छा, बहुत ज़्यादा अच्छा। इन्होंने उनको भले हमसे हमने उनसे कुछ खरीदारी की हो ना की हो, पर उन्होंने हमको बुला बुला के उनकी कला दिखाई कि देखो हमारी कला ऐसी है, तो इसलिए काफ़ी अच्छा लगा।